Thank <music> you. નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રણવ સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે બીકેન્યૂઝ સ્ટુડોમાં આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સો રોમ્સ દર્શક મિત્રો બીકે બીકેન્યૂઝ સ્ટુડિયો લઈ આવ્યું છે કે નવું નજરાણું જેનું નામ છે આજનો દિવસ આજનો દિવસ એટલે અઢાર ફેબ્રુઆરી અઢાર ફેબ્રુઆરી પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી તે જોઈશું તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર

આજે પણ ગંદકીથી ગંધાઈ રહ્યો છે ત્યારે આ મામલે આજે ફરી ગરમાવો સર્જાતા પાલિકાની ટીમ ગુલબાણી નગર દોડી ગઈ હતી આ મામલે આજે સ્થાનિક રહીશોએ પાલિકાના નગરોળતા પર પસ્તાળ પાડી હતી સત્તા કેન્દ્રોને ઉત્તરદાયી બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની કડકાઈ વચ્ચે પણ ઘણા સ્થળે યક્ષ પ્રશ્નોના નિરાકરણમાં જે તે સત્તા કેન્દ્રો આંખ મીચી તમાસો નિહાળતા હોવાના આક્ષેપો પણ થતા રહે છે ડીસાના ગુલબાણી નગરને નર્કનગર બનાવી રહેલી ગંદકીની સમસ્યા સામે વર્ષોથી આંખ આડા કાન કરી રહેલી ડીસા નગરપાલિકા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના દાવાઓ પર ગંદુ પાણી ફેરવી રહી છે ઊંઘમાં પણ ગંદા પાણીની દુર્ગંધથી ગુલબાણી નગરમાંથી પસાર થયાની પ્રતિતિ થઈ જાય એટલી હદે આ પ્રશ્ન જટિલ બની ગયો છે આ મામલે સ્થાનિક રહીશોની પીપળી કોઈ સાંભળતું ના હોવાની વાતો હવે નવી રહી નથી આવી સ્થિતિમાં આજે આ સમસ્યાનો નિકાલ કરવા ગંદા પાણીના વહેણ માટે નંખાયેલા નાળા ઉખાડવાનું કૃત્ય આચરતા સ્થાનિક રહીશોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો જે વખતે કેટલાક શખ્સોએ આ વિસ્તારના એક યુવાન પર હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે આ બખેડો સર્જાતા સ્થાનિક રહીશોએ ઘટના દોડી જઈ સ્થાપિત હિતો જ આ વિસ્તારની દુર્દશા માટે જવાબદાર હોવાનો દાવો કરી આ વિસ્તારના કોર્પોરેટરની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવ્યો હતો નંબર બેમાં આવેલું ગુલબાની નગરમાં નગરપાલિકા દ્વારા જે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી તે બિલ્ડરના લોકો દ્વારા તેને અટકાવવામાં આવી અમારી ઉપર જે ચીલ ઝડપ હાથ ચલાકી કરવામાં આવી મારા સાથે મારફૂટ કરવામાં આવી અને આ રીતે સભ્ય ગાળો અને આ રીતે મને હેરાન કરવામાં આવ્યો પૂનમભાઈ માળી દ્વારા આ રીતે કામગીરી વારંવાર અટકાવવામાં આવે છે મહાચૂંટણી ગાળો બોલવામાં આવે છે જેવી તેવી સભ્ય વાતો કરવામાં આવે છે અને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જે કાલ ઉઠીને કોઈ પણ વસ્તુ થઈ ઘટના મારા ઘટના ઘટી તેની તમામ જવાબદારી તે વ્યક્તિની રહેશે આજે હવે સફાઈનું કોમ થતું તું માટી નંગ ખાવી ભૂંગળો ન ખવારા હતો તે પછી ભૈયે ભૂંગળો પાછો ભરાયો મારો છોકરો ઊભો થયો એના ઉપર હમલો કર્યો એને ભૂંગળો ઉપર પાડી દીધો એને ગરદા પાટું મારી ગળાળી ચેન તોડાઈ દીધી પૂનમભાઈ માળીએ કાલે ઊઠીને વધારે ઓછું થશે તો એક જવાબદારી એમની રહેશે આ તો મને કહું કાલે ઊઠીને કોઈ વધારે ઓછું મારા છોકરાને કોઈ લગાડ્યું નહીં તો માથે માથી ના આવશે આ કહું પહેલથી દીસાના ગુલબણી નગર વિસ્તારમાં બબાલના અહેવાલોના પગલે બીસા નગરપાલિકાના ઉત્સાહી મુખ્ય અધિકારી ઉપેન્દ્રભાઈ ગઢવી અને મનોજભાઈ પટેલે ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક રહીશોની રજૂઆતો સાંભળ્યા બાદ આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપતા મામલો માંડ થાળે પડ્યો હતો ગુલબાણી નગરમાં અત્યારે કામ ચાલુ હતું નગરપાલિકાના સ્ટાફને સૂચના આપી તે મુજબ કામ ચાલુ હતું પરંતુ બિલ્ડરના માણસો આવી નહીં કામ બંધ કરાયેલું હતું જેના લીધે હું જગ્યા પર આવ્યો છું અને ફરીથી કામ ચાલુ કરાવ્યું છું હા એવું લોકો એવું કહે છે એ માટે એમને પોલીસનો સંપર્ક સાધવાનું પણ કહેલું છે નગરપાલિકાનું જે કામ છે એ આ જગ્યાની સફાઈ પ્રાથમિકતા છે અને મુજબ અત્યારે કામ ચાલુ કરાયું છે આ લોકો લેખિતમાં આપશે તો ડીસાના ગુલવાણી નગરમાં ગંદકીની સમસ્યા હવે બાળપણ વટાવી પુખ્તતા તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે આ સમસ્યાને હવે ઢાંકવી જરૂરી હોય આ વિસ્તારની ગંદકી ઉલેચી સ્થાનિક રહીશોને સુશાસનનો અહેસાસ કરાવવા માટે પણ સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા તંત્ર પરિણામલક્ષી કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે જિલ્લામાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત થરા સાચોર હાઇવે પર આવેલા માંગરોળ નજીક સર્જાયો હતો રાજ્ય તથા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે જે અકસ્માતોમાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત તેમજ મોતને ભેટે છે ત્યારે આવો જ એક અકસ્માત સાચોરથી થરાદ નજીક આવેલા માંગરોળ નજીક થવા પામ્યો હતો જેમાં સાંચોરથી થરાદ તરફ આવતા ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રેલર પલટી મારી જતા ટ્રેલરના ખલાસીને પગે ફ્રેક્ચર થતાં તેમને વધુ સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આમાં અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી ભીલડી ખાતે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની સમૂહલગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં તેર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની સમૂહ લગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન ગોગામઠ ખાતે કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન મહોત્સવમાં તેર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેને સમાજના વડીલો અને રાજકીય આગેવાનો તથા અગ્રણીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા જે સમૂહ લગ્નમાં રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જેમાં વરકન્યાનું મંડપ પ્રવેશ ગણપતિનું પૂજન ગ્રહ શાંતિ તેમજ આગેવાનોનું સન્માન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા આ સમૂહ ઐતિહાસિક બનાવવા વાલ્મીકી સમાજની ટીમ સમૂહ સમિતિના પ્રમુખ સામળભાઈ એમ મકવાણા તેમજ વાલ્મીકી સમાજના યુવાનો અને વડીલોએ સમૂહ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પરગણા દ્વારા સમાજનો આજે સમૂહ લગ્ન ઉત્સવ એ ભીલડી ખાતે યોજાયેલ આજના આ શુભ પ્રસંગે સમાજની તેર જેટલા નવ દંપતિઓ આજે પ્રભુતામાં પગલાં પાડે છે એ સૌને એમના વાલીઓને સમગ્ર વાલ્મીકી સમાજ અને આ પંથકને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે છેવાડાનો સમાજ જેને આપણે ગણીએ છીએ એ છેવાડાનો સમાજ જે અતિ પછાત સમાજ છે એ અતિ પછાત સમાજના આ મિત્રોએ આગેવાનોએ જે આ સમાજની અંદર ખોટા ખર્ચાઓ ખોટા રીત રિવાજો એને બંધ કરી અને સમૂહ લગ્નના આ ક્રાંતિકારી પગલાંને એમણે જે અપનાવ્યું છે એ બદલ સમાજને ખૂબ અભિનંદન આપું છું સલામ કરું છું અને આ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ મિત્રોને ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે જે મિત્રોએ દાન કર્યું છે સૌને પણ ખૂબ અભિનંદન આપું છું સલામ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને આ સમાજના સારા કાર્યની અંદર જે દાન કર્યું છે એ દાન કૃપાળુ પરમાત્મા એમને અનેક ગણો કરીને પાછું આપે ફરીથી સમગ્ર સમાજને આજે પ્રભુતામાં પગલાં પાડતા સૌ નવ દંપતીઓને સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બીજા સમાજોએ પણ આ વાલ્મિકી સમાજમાંથી આ ઉદાહરણ લેવા જેવું આ પગલું છે એ પગલાંને આપણે સૌ વધાવીએ એમને સૌ આપણે અભિનંદન આપીએ પેઢી મુકામે પ્રથમ સમૂહ લગ્ન બે હજાર પંદરમાં સત્તર પોતે થઈ રહ્યા થઈ ગયેલા છે આજે સમૂહ લગ્ન બીજી વાર અઢાર બે સમૂહલગ્ન થઈ રહ્યા છીએ તો અમે ખરેખર અમારા ભીરડીના ભીરડી વિસ્તારના દાતાઓનો ખૂબ ખોટી ખોટી અભિનંદન આપે છે કે આ સમૂહલગ્ન જે થઈ રહ્યું છે એ દાતાઓના દાનવીરના જે આપ્યું છે અમને ખરેખર અમારો આજે હૃદય હૃદય ભરાઈ જાય છે કે અમને આપવામાં કોઈ કમી મેલી નથી તો અમારા માર્કેટયાર્ડ લાકડીના ચેરમેન શ્રી બાબુભાઈ બઢિયાર બાબુભાઈ મલાભાઈ નોની ગરનાલ એમને એમને સાથ અને સહયોગ ખૂબ ખૂબ આપ્યો છે એમને હું કોટી કોટી અભિનંદન આપું છું જે આપણે આ ધરતીમાં ઊભા છે એ ધરતી પુણ્યશાળી અને ધાર્મિક ધરતી છે આ ધરતીમાં જે આપણા દાતાઓએ અમને જે આપ્યું છે એમને ખૂબ ખૂબ ભગવાન

જે રાંધણ ગેસનો બાટલો રૂપિયા સાતસો પાંત્રીસનો મળતો હતો તે હવે વધીને રૂપિયા આઠસો એંસી કરી દેવામાં આવતા રાજ્યની ગૃહિણીઓના બજેટ પર વિપરીત અસરો જોવા મળી રહી છે ત્યારે આ બાબતને લઈને થરાદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાથી અનેક ખેડૂતોને લાભ થઈ શકે છે પરંતુ આ કેનાલ છેલ્લા ઘણા સમયથી કોરી ધાકોર પડી રહેતા ખેડૂતોને પાણી મળતું નથી ત્યારે આ નહેર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તે માટે આજે સ્થાનિક ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે મોટાભાગના ખેડૂતો અહીં ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર ખફા થઈ હોય તેમ એક પછી એક મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી નર્મદાનું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી હતી આ કેનાલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક મેળવી અને કમાણી કરી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા નર્મદાની નહેરો બનાવવામાં આવી છે પરંતુ આ નહેરોમાં પાણી ન પહોંચતા ખેડૂતોના મોટાપાયે ખેતરોમાં પાકને નુકસાન થઈ રહ્યું છે એક તરફ ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્નો કરી રહી છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ છે કે જ્યાં સમયસર નર્મદા નહેરમાં પાણી ન પહોંચતા તેમના ખેતરોમાં ઊભેલા પાક બગડી રહ્યો છે ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફનાલ કેનાલમાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોના ખેતરમાં ઊભો ભાગ બળી રહ્યો છે એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડૂતોને સમયસર પાણી મળી રહે તેવી વાતો કરી રહ્યા છે અને બીજી તરફ દિયોદરના ખેડૂતોને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવાતા આ ખેડૂતો રોષે ભરાયા હતા અને આજે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં જ જસાલીમાં આવેલા પાણી પુરવઠાના ત્રણ બોર બંધ કરવામાં આવશે ને લાખણી હાઈવે પણ બંધ કરવામાં આવશે ખેડૂતને પાણી સવાય કોઈ જીવાવારો નથી ખેડૂતને પાણી જોવે તળીએ તો સાહેબ બધું થાય પાણી વગર કોઈ જીવાવારો નથી અને રૂપાણી સાહેબ આઈન મીટિંગ કરી હતી ભાઈઓ બહેનો તમે દૂધને બહુ સાગર બનો પણ દૂધ પાણી છે તો આવશે ન દૂધ ચોથી આવશે પાણી હશે તો ઘાસચારો મળશે બધું મળશે તળિયે પાણી નથી તો ખેડૂતને રખડવાનો વારો આવશે હજાર ફૂટે જતું રહ્યું છે તળિયે પાણી નથી અને ખેડૂતને પાણી વગર વખો બાર મહિના સુભલમ શુભલમ ચાલુ રહી તો એ બલમો નહોતી જોઈ આજે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો ઉધાર્યો છે પણ એનો અરજ શું પોણી મોકલતી લહેરમાં નથી જે પાણી ચાલુ હતું એને તાત્કાલિક બંધ કર્યું છે કે રૂપાણી સાહેબ અહીંયા આવ્યા એ વખતે એમને ખૂબ સુજલામ સુફલામના વખાણ કર્યા હતા કે પાણી ચાલુ રહેશે તો ખેડૂતોને આટલો ફાયદો થશે આમ થશે પણ એના માલું એ ચોવીસ કલાકની અંદર બંધ કરવામાં આવ્યું છે અને આ ખેડૂતો એક જ નિર્ણય લીધો છે કે અમે સોનીની અંદર લગભગ ત્રણ હજાર ખેડૂતો મળ્યા હતા અને જે જસાલીની અંદર ત્રણ બોર છે ને એમને કાલે અમે અગિયાર વાગે બંધ કરી નાખશે અને અમે લાખણી ઉપર અને એને ચક્કા જામ કરવાના બ્લોક કરી નાખશે અને ઉગ્ર આંદોલન કરશે લાખો રૂપિયાની જમીનની અંદર જે સુદલામ સુફલામ કાઢવામાં આવી છતાં તેમાં પાણી છોડવામાં આવતું નથી અને જો આજે અમે વીસ એક બે હજાર વીસના ના રોજ કેનાલમાં પાણી નતું તે માટે અમે આંદોલન આપ્યું હતું છતાં આજે પંદર દિવસ વીસ દિવસ પાણી ચલાવ્યું અને પાછળથી બંધ કરવામાં આવ્યું એ આજે રૂપાણી સાહેબ અહીં આવેલા હતા અને રૂપાણી બોલ્યા હતા કે આ કેનાલમાં પાણી ચોવીસ કલાક સતત ચાલુ રહેશે અને તે વખાણ કર્યા છતાં આજે ચોવીસ કલાકની અંદર રૂપાણીને ગયા પછી ચોવીસ કલાકની અંદર પાણી બંધ કરવામાં આવ્યું છે તે માટે આ સરકાર અમારા ખેડૂતોને શા માટે લોલીપોપ આપે છે અને જો આ જો નિર્ણય પાણી છોડવામાં નહીં આવે તો અમે કાયદેસરના ગાંધી જિંદા માર્ગે અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ ખેડૂતોના લાભની વાત કરતી સરકાર આજે ખેડૂતો માટે કશું જ ન કરતી હોય તેવું લાગી રહ્યું છે સતત કુદરતનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ બધી કુદરતી આફતો ભૂલી ફરી એકવાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓને જાણે ખેડૂતોની કશું જ પડી ના હોય તે મન ફાવે ત્યારે નર્મદાનું પાણી છોડવામાં આવે છે અને મન ફાવે ત્યારે પાણી બંધ કરી દેવામાં આવે છે ત્યારે સરકાર પણ આ બાબતે ખેડૂતોનું ધ્યાન રાખી અને નર્મદાનું પાણી સમયસર ખેડૂતોને મળી રહે તો ખેડૂતોના સમયસર પાક બચી શકે તેમ છે દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાત નો રિટેલ સેલિંગ સૌથી મોટો આઉટલેટ ભગવતી 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 દોઢ સફળતમ સફર બાદ રીટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી રેમન સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ ડ્રેસ મટીરિયલ્સ બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન બ્યુટી ક્રિએશન્સ માં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈ અપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો સીધો ફાયદો સીધો ફાયદો ન્યુ મેનેજમેન્ટ ન્યુ ડિસિઝન અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જે છે એનો સાચો હકદાર ભગવતી સેલ્યુટ કરે છે ભગવતી સદાય આપની સાથે છસો બાવન નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીક શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં ચાલતા ઈંટવાડાવાળોએ હવે દાદાગીરી પર આવતા અમારા બી ન્યૂઝ દૈનિકના પત્રકારને ધમકી આપવામાં આવી હતી અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં ઈંટવાડા ચલાવવામાં આવે છે ત્યારે ભૂમાફિયાની જેમ ઢોલિયા ગામમાં ચાલતા ઈંટવાડાના માલિકો દ્વારા અમીરગઢ તાલુકાના પત્રકારને જાહેરમાં ધમકી અપાઈ હતી જેમાં થોડા સમય પહેલા જ ઈંટવાડામાં કોલસાને બદલે કેમિકલનો ઉપયોગ કરવાના સમાચાર ચલાવ્યા બાદ પત્રકારને ગાળો સાથે એટ્રોસિટીની ધમકી અપાઈ હતી આમાં સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પત્રકારના અવાજને દબાવવાની કોશિશ બિલકુલ નહીં ચલાવી લેવાય આમ વર્તમાન સમયમાં જો જીવનું જોખમ હોવા છતાં આ પત્રકાર અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારે હવે પોલીસ દ્વારા આવા દાદાગીરી કરનાર ઈંટવાડાના દાદાઓ સામે શું કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ પત્રકાર દ્વારા આ બાબતે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે ડીસા તાલુકાના વડાવળ ગામે આડા સંબંધને લઈ એક યુવકની ગાતકી હત્યા કરવામાં આવી હતી જ્યારે હત્યારાને ઝડપી પાડવા માટે ભીલડી પોલીસ દ્વારા ચક્રો ગતિમાન લગાવવામાં આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડાવળ ખાતે રાત્રિના સમયે એક કિસમની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી જેમાં વડાવળ ગામે આડા સંબંધને લઈને એક યુવકની ગાતકી હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીને ઝડપી પાડવા માટે ભીલડી પોલીસની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આ ઉપરાંત આ અંગેની ભીલડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના વડાવળના ગામની એક પરિણીતા સાથેના આડા સંબંધને લઈ ગામના સુરાજી કુંભાજી ઠાકોરની કરપીણ હત્યા થઈ હોવાની જાણ ભીલડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી લાશને નજીકની ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જેમાં ભીલડી પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો તૈયાર કરી મર્ડરનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો જેમાં મર્ડરના આરોપી બીજુજી લલ્લુજી ઠાકોરને ગણતરીના કલાકોમાં જ પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા આમ ભીલડી ઇન્ચાર્જ પીએસઆઈ એલ જે વાળા તેમજ પોલીસની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જેમાં મર્ડર કરનાર બીજુજી ઠાકોરને ડીસા કોર્ટ દ્વારા પાલનપુર સબ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો મર્ડર કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો વાવ તાલુકાના સરહદી પંથકના ચોથાનેસડા ગામના ખેડૂતોએ વા મામલાદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને જો બે દિવસમાં કેનાલનું પાણી જ ખેડૂતોને નહીં મળે તો ખેડૂતો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જોકે વાત કરીએ તો ખેડૂતોની જીવાદોરી કેનાલને ગણવામાં આવે છે ત્યારે અહીં કંઈક જુદુંસ દેખાઈ રહ્યું છે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે એટલી હદે મજબૂર બનવું પડ્યું છેલ્લા કેટલાય સમયથી ચોથા નેસડાના ખેડૂતોએ આવેદનપત્રો ઉપવાસ અને આંદોલનો કર્યા પરંતુ નર્મદાના અધિકારીઓને નીંદ ઉડતી નથી જાડી ચામડીના અધિકારીઓની અણ આજે કેટલાક ખેડૂતો પાયમાલ બન્યા છે લેખિત મૌખિક વગેરે અરજીઓ આપી ખેડૂતો અંતે કંટાળી ગયા છે ત્યારે આજ ખેડૂતોએ અંતે આત્મવિલોપન કરવા મજબૂર થયા છે ત્યારે વા મામલતદાર કચેરીને લેખિત આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે જો બે દિવસમાં નર્મદાના નીર ચોથા નેસડાના ખેડૂતોને નહીં મળ્યા તો ચોથા નેસડાના ખેડૂતો પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી છે અમે મોમલદાર સાહેબ પાસે અત્યારે મળવા આવ્યા હતા અમે પાંચ દિવસથી સખત ઉજાગર રાત દિવસ કરી ને રમસરા ગેટે વારંવાર એક દિવસ આ એક દિવસ આ ગેટે અમે રાત્રે એકસો વીસ વીસ પાણી આખો અને ફોંગડી પટેલ પટેલથી તો રાત્રે આઠ વાગેથી કરી રાત્રે દસ વાગે આવે દસ વાગે બે દરવાજા ઊંચા કરી બે મહિનામાં પાણી છોડી દે અમને કે ટાવધી છેલ્લું પાણી આવે ચોથા નિસડાને પિસ્તાળીસ દિવસથી પાણી મળ્યું નથી પાણી તાત્કાલિક નર્મદા નિગમ સાહેબોને અમારે કહેવાનું છે કે અમને પાણી આપો જો પાણી ના આપો તો અમારે એક સમય એવો આવશે ટૂંક સમય કે અમે મરવા પણ નર્મદા નિગમની અધિકારીઓને જે તમામ રહેશે તો અમે મરવા પણ નહેરની અંદર પડશો તો એની જવાબદારી નર્મદા નિગમની રહેશે એનું તંત્ર અને તાત્કાલિક અમને પાણી મળે એવું તમે અમને કરી આપો અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા હતા મોહમ્મદ સાહેબને મોહમ્મદ સાહેબને આવેદનપત્ર આપ્યું હું બધી રજૂઆતો કરી અમારી જે કમાન એરિયા બહારનો મશીન છે એ હટાવવાનો અને ખાસ તો એ કે પહેલાં તળાવ ભરે છે એનો મશીન હટાવવાનો અને તળાવ ન ભરે એવો અને બીજું કે કેનાલમાં જ જઈએ તો એના રસ્તા બધા બંધ છે તો રસ્તા ખુલ્લો ખુલ્લા કરાવે તંત્ર અને મોબાઈલ સાહેબે અમને બહુ સારો એવો જવાબ આપ્યો કે અમે તરત અને જો પાણી બે દિવસમાં ન મળે તો અમારે સામૂહિક આત્મવિલોપન કરાય એવી પણ ફરજ પડશે અને બીજો કોઈ મારો આધાર છે જ નહીં કારણ કે પેલો ટીડા પછી એ કરા પડ્યા બરાબર અને આ તો તો શું શું કરીએ 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 ન સરકાર કાર્યક્રમમાં મસ્ત છે અધિકારીઓ એસી રૂમમાં વ્યસ્ત છે અને અહીં ખેડૂતો પાણી વિના ત્રસ્ત છે સરકાર ટ્રમ્પની મહેમાન ગીતિમાં કઈ કમી ના રહી જાય તેમાં મસ્ત બની છે ત્યારે અહીં સરહદના સીમાડે આવેલા ચોથા નેસડાના ખેડૂતોને પોતાની રોજીરોટીનો સૂરજ આથમતો દેખાઈ રહ્યો છે બસ્સો ખેડૂતોએ ચારસો એકર જમીનમાં જીરું રાયડું અને દિવેલાનો પાક વાવ્યો છે પરંતુ પૂરતું પાણી ન મળતા પાક સુકાવાની અણીયે છે જો બે દિવસમાં પાણી ન મળે તો ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડે તેમ છે દેવાના ડુંગર તળે ખેડૂત દબાઈ જશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થશે અને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનશે જેથી ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિ જોઈ જવાબદાર તંત્ર ભર નીંદરમાંથી જાગે અને ખેડૂતની વેદનાને સાંભળે એમાં જ ખેડૂતોનું હિત છે સરદાર સરોવર નિગમ દ્વારા પણ પિયત માટેની કેનાલ યોજના બનાવેલી છે જે ચોથાનેરડા ડિસ્ટ્રિક્ટ રમાસરા મેઇન કેનાલ બ્રાન્ચમાંથી મૂકેલી છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી ચોથાનેરડા ખેડૂતોને આ નવા પ્રશ્ન રહે છે મોટામાં મોટી લંબાઈ હોય તો ચોથાનેરડા ડિસ્ટ્રિબ્યુટીની છે વારંવાર પાંચ વર્ષથી રજૂઆતો કરવા છતાં અધિકારીઓ કોઈ ધ્યાને લેતા નથી અને એના કવરેજ વિસ્તાર બારના ત્રણસોથી સાડા ત્રણસો મશીનો પિયત ઉપર આવેલા છે મશીનો કહેવાતા નથી અને નાની માઇનર મૂકેલી છે એની અંદર ઓવરફ્લો પાણી કરીને તળાવો ભરે વખત રજૂઆતો કરવા છતાં ખેડૂતોનો કોઈ પ્રશ્ન નથી ઉનાળાના દિવસો આવી ગયા છે છતાં ખેડૂતોને બીજું કે ત્રીજું પાણી મળેલ નથી ખેડૂતોને એક બાજુ દુષ્કાળ આવી જાય એક બાજુ આવી રીતે મોંઘવારી પૂરી પડતી ના હોય અને બિયારણ ક્યાંથી ઉભો કરો એ માટે તાકીદે લેમદા નિગમવાળા પાણી પૂરું પાડીને છેલ્લા ઉધી પાણી પોકાડે એવી મારી વિનંતી છે થરાદમાં ખેતીવાડી વિભાગ દ્વારા નકલી બિયારણ લઈને પાલનપુર ડીસા અને થરાદ સહિતના વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી થરાદમાં ખેતીવાડી વિભાગ દ્વારા નકલી બિયારણને લઈને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ડીસા તેમજ થરાદ માર્કેટયાર્ડમાં આવેલી દસ જેટલી એગ્રોની દુકાનો તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં આવેલી અનેક દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં થરાદ માર્કેટયાર્ડની છ જેટલી દુકાનોના માલિકોને ત્યાં શંકાસ્પદ સ્ટોક સેલ તથા જંતુનાશક દવાઓના સેમ્પલ લઈને તેમને નોટિસ ફટકારવામાં આવી હતી આમ અચાનક ખેતીવાડી વિભાગની કાર્યવાહીના કારણે જિલ્લામાં નકલી બિયારણ વેસતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આજ તારીખને રોજ સવારના એક બે વાગ્યારથી મદદ સ્કિડ નિયામક શ્રી માધુભાઈ ચૌધરીના વડપણ હેઠળ એક ટીમની રચના કરવામાં આવે છે જે ટીમમાં ખેતીવાડી અધિકારી શ્રી વિશાળ ખેતીવાડી અધિકારી શ્રી પાણીપુર અને ખેતીવાડી અધિકારી થરાજનો સમાવેશ કરવામાં આવે છે આમાં દ્વારા સવારથી એગ્રણ દુકાનોનું ચેકિંગ કરવામાં આવેલું છે જ્યાં કે ક્યાંય પણ જો શંકાસ્પદ જણાય જણાયણ ખાતર દવા તો તેમના નમૂના પણ લેવામાં આવેલ છે અને એમને નોટિસો પણ આપવામાં આવેલ છે અત્યાર સુધી કેટલી મળ્યું તમને અત્યાર સુધીમાં દસ દુકાનોની તપાસ કરતા છ વેપારીઓને અમે સ્ટોક સેલ અને કે જંતુલા દવાના નોટિસો આપવામાં આવેલ છે નોટિસ બાદ શું કાર્યવાહી હાથ ધરશે આજે ડીસા ખાતે કાર્યરત આદર્શ માધ્યમિક શાળા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ વિવિધ શાળાકીય રમતોમાં ભાગ લઈ પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવ્યું હતું આજ રોજ ડીસા ખાતે કાર્યરત આદર્શ માધ્યમિક શાળા ખાતે ફિટ ઇન્ડિયા અંતર્ગત સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવે તે માટે દર વર્ષે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો અલગ અલગ રમતોમાં ભાગ લઈ પોતાનામાં રહેલા કૌશલ્ય બતાવે છે જે અંતર્ગત આજે ડીસાની આદર્શ માધ્યમિક શાળા દ્વારા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમોત્સવમાં શાળા પરિવાર દ્વારા સૌપ્રથમ આવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ રમતની સાન સમાન મસાલ નીકાળવામાં આવી હતી આ રમોત્સવમાં કબડ્ડી ગોળાફેંક લાંબી કૂદ ઊંચી કૂદ લાંબી દોડ વગેરે સહિતની અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં શાળામાં અભ્યાસ કરતા બસોથી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ પોતાનામાં રહેલા કૌશલ્ય બતાવ્યું હતું આજે અમારી શાળા શ્રીમતી આદર્શ આદર્શ શાળામાંથી રમતોત્સવ રમતોત્સવનો કાર્યક્રમ હતો જેમાં મેં રસ્સા ખેંચમાં ભાગ લીધો હતો તેમાં મારો પહેલો નંબર આવ્યો છે અને મને ખૂબ જ મજા આવી છે આજે આદર્શ હાઈસ્કૂલ ડીસા દ્વારા માધ્યમિક વિભાગના બાળકોનો સ્પોર્ટ્સ ડે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અમારા બાળકોની અંદર પડેલી શક્તિઓનો વિકાસ થાય એના માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન શાળાના સ્પોર્ટ્સના શિક્ષકો અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જે અમારી શાળાનો સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો છે તેમાં નવીન જગ્યા માટે રાજચંદ સવરૂચચંદ વિદ્યા સંકુલની અંદર ત્યાં અમારા ધોરણ નવના ચારસો બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ છે જેમાં સો મીટર દોડ ગોળાફેંક લાંબી કૂદ સર્કલ ક્રિકેટ વિવિધ એવી ભાગ ભાગ લઈ અને ઉત્સાહભેર પણ લીધેલ છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ફિટ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓને રમત વિશે માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે રમતોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે યોજાયેલા આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવ્યું હતું આ રમોત્સવમાં વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ રમોત્સવમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમોત્સવને સફળ બનાવ્યો હતો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલાં જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાની એક ઝલક આજના દિવસે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં આજના દિવસે પ્લૂટોની શોધ થઈ હતી જે ગ્રહને આપણા સૌર્યમંડળમાં લાંબા સમયથી નવમા ગ્રહ તરીકે માનવામાં આવે છે આજના દિવસે ઈસવીસન ઓગણીસો છન્નુંમાં લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં ડબલ ડેકર બસમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત તેમજ આઠ લોકો ઘાયલ થયા હતા આજના દિવસે બે હજાર સાતમાં દિલ્હીથી લાહોર જઈ રહેલી સમજોતા એક્સપ્રેસમાં આઠ લોકોના મોત થયા હતા તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ સ્ટુડે બીકે ન્યૂઝ સ્ટુડે એટલે બ્રોડ નોલેજ